તો એ આપણે જોયું આગળના વિડિયોમાં જોયું હવે તમે તમારા બુકમાં જો કે બે વિચારો આપેલા છે કે ખાલસા નીતિ અને સહાયકારી યોજનાથી અંગ્રેજોએ લગભગ સમગ્ર ભારત પર થોડા સમયમાં જ સત્તા જમાવી દીધી આમ કે બન્યું હશે આવું કે બન્યું હશે આપણે પ્રશ્ન થાય ને કે ખાલસા નીતિ થી કે સહાયકારી યોજનાથી અંગ્રેજોએ ભારતમાં શું કરી દીધી ભાઈ સત્તા જમાવી દીધી તો થોડા ટૂંક સમયમાં તો એનું પણ કારણ હશે ને કે તમે વિચારો આપણે આગળ ભણી ગયા છે કે આપણે પેરેગ્રાફ કે આગળ આપણે વાંચી ગયા છે સમજી ગયા છે તો આવું કારણ કેમ બન્યું છે તો આ વિચારો વગર તમારા દર્શાવવાના છે તમારી નોટબુકમાં બીજું છે કે ભાઈ 1857 માં બ્રિટિશરોના વિજયવાળું ઇંગ્લેન્ડનું એક પુસ્તક તમારા હાથમાં આવે છે તમે વાંચો છો હવે તમે શું પ્રતિક્રિયા કે પ્રતિભાવ આપશો બરાબર તો આપણે એ જોઈએ કે જે ભાઈ 1857 માં તમે આગળ નવમા પાઠમાં પણ જોશો કે 1857 નો સંગ્રામ કેવો થયો કે આપણે આગળ ભણીશું પણ એ પહેલા કે ભાઈ 1857 માં અંગ્રેજોએ ઇંગ્લેન્ડનું એક પુસ્તક બહાર પાડ્યું છે અને આપણે વાંચીએ છીએ તો આપણી પ્રતિક્રિયા અને આપણો પ્રતિભાવ કેવો હશે એ આપણે દર્શાવવાનું છે કે અંગ્રેજોએ આપણા પર કેટલા કોડા બીજા છે ગુલામીના કોડા અને કેવી રીતે આપણા ભારત ઉપર સત્તા જમાવી છે એ બધું આપણે એક પુસ્તક બહાર પાડે તો આપણને વાંચીને આપણે પ્રતિભાવ કેવો હોય પ્રતિક્રિયા કેવી હોય હોય કે ના હોય તો એ તમારે દર્શાવવાનું છે હવે જો કે ભાઈ સહાયકારી યોજના અને ખાલસા નીતિ બારેલો અગ્નિ એટલે કે પ્રજામાં ભરાયા
કોના ભોગે જે આ નિર્દોષ લોકો જે ભૂતકાળમાં જે આ પ્રજાઓને જેમના બલિદાનો થયા છે એના ભોગે આપણે ભોગવીએ છીએ ભારતીય પ્રજાને લાભ થયો પણ તેમાં ઘણી કિંમત ચૂકવવી પડી હતી લોકોમાં અસંતોષની આગ હવે અગનજ્વાળા જ્વાળાઓ અને ભડકાનું સ્વરૂપ ધારણ કરવા લાગી હતી આ અસંતોષ એટલે 1857 નો સંગ્રામ જો ભાઈ આ અતિશય ખોટો ગીજવા લાગ્યો એટલે અસંતોષ એટલે કે 1857 નો સંગ્રામ 1857 નો સંગ્રામ આપણે વિસ્તારપૂર્વક નવમા પાઠમાં જોવાનો છે પણ છતાં પણ 1857 નું જે પરિણામ જે પ્રથમ સ્વતંત્ર સંગ્રામ તમે મંગલ પાંડે અને ક્રાંતિ ફિલ્મ જોશો ને મૂવી જોશો ને એટલે તમને ખ્યાલ આવશે કે અંગ્રેજોએ આપણી પ્રજા પર એટલે ભારતીય લોકો પર કેટલો દમનનો ઘોડો જીત્યો હતો અને એ લોકોએ કેટલા કપરા સમયમાં આઝાદી મેળવી છે આઝાદી આપણને સરળતાથી મળી નથી તો તમે જોઈ શકો કે ભાઈ આ પાઠમાં આપણે જોયું કે ભાઈ વેપારી શાસકો કેવી રીતે બન્યા તો અંગ્રેજો શાસકો આપણા દેશમાં વિસ્તાર્યો વધાર્યો કે કેવી રીતે વધાર્યો તો એમણે યોજનાઓ દ્વારા સહાયકારી યોજના ટેરેસિંગ અને જેલ હાઉસિંગની ખાલસા નીતિના લીધે અંગ્રેજો સામ્રાજ્યનો શું થયો ભાઈ વિસ્તાર વધતો ગયો અને એ વિસ્તાર વધવાના પરિણામ સ્વરૂપે ભારતમાં એ લોકો શું બની ગયા સર્વોપરી શાસક બની ગયા તો તમે હવે સ્વાધ્યાય જુઓ તો સ્વાધ્યાયમાં એવું લખ્યું છે કે ભારતના રેખાંકિત નકશામાં ડેલ હાઉસની ખાલસા કરાયેલા સતારા નાગપુર અને ઝાંસીને દર્શાવો તો તમારા નકશામાં તમને જોવા મળી જશે કે ભાઈ સતારા ક્યાં આવ્યું નાગપુર ક્યાં આવ્યું ને ઝાંસી પછી સહાયકારી યોજના અને ખાલસા નીતિની અંગ્રેજોને શું ફાયદો થયો તો આપણે જોઈએ કે બ્રિટિશ સામ્રાજ્યનો વિસ્તાર થયો સહાયકારી યોજનાથી શું કર્યું હતું લોકોએ કે ભાઈ સહાય આપવાના બહાને રાજ્ય ખાલસા કરાવ્યા હતા ધીરે ધીરે શું કર્યું હતું ભાઈ એમાં પગ પેસારો કર્યો ધીરે ધીરે એ લોકોએ પગ પેસારો કરીને સહાય આપીએ છીએ સહાય આપીએ છીએ અને પછી એ લોકોએ અંગ્રેજોએ શું કર્યું ભાઈ રાજકારણમાં માથું મારવા લાગ્યા અને ધીરે ધીરે પછી અમે જે તમને સહાય આપીએ છીએ ને એ એમ કરી કરીને અમે શું કર્યું ભાઈ એ રાજ્ય ખાલસા કરાવી દીધું અને એ સહાયકારી યોજના જ્યારે ખાલસા નથી એટલે કે ભાઈ કોઈ રાજાને દત્તક પુત્ર લેવાની નહીં બરાબર રાજા અપુત્ર મરણ પામે એટલે એ રાજ્ય બ્રિટિશ સામ્રાજ્ય એની જગ્યાએ કોઈ બીજો રાજા બને નહીં તો આવા ભોગે પણ એ લોકોએ ખાલસા કરાવ્યા તો એ લોકોને એટલો ફાયદો થયો કે સહાયકારી યોજનાથી અને ખાલસા નીતિથી અંગ્રેજોને ફાયદો થયો ભારતના લોકોને કોઈ ફાયદો થયો નહીં પછી પોતાનું રાજ્ય ગુમાવવું પડે એ રીતે તમે જુઓ કે મહારાણા રણજીતસિંહના સમયમાં અંગ્રેજો પંજાબમાં સત્તા સ્થાપવામાં સફળ કેમ ના થયા તો આપણે આગળ જોયું કે ભાઈ મહારાણા રણજીતસિંહ એ પંજાબના રાજા હતા અને એ કેવા હતા શક્તિશાળી શાસક હતા અને તેમણે રાજ્યના રક્ષણ માટે યુરોપિયન અફસરોની મદદથી મજબૂત સેના જે પરથી ઊભી કરી હતી અને આસપાસના મોટાભાગના પ્રદેશો ઉપર તેમણે શું કર્યો હતો વિજય મેળવ્યો હતો એટલે એ શક્તિશાળી રાજા હતા અને રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી પંજાબમાં વહીવટમાં અંગ્રેજો માથો મારવાની હિંમત કરી શક્યા નહીં એટલે કે માથો મારી ના શક્યા કેમ કે એ એક એમનો એક પ્રભાવ હતો બરાબર પછી ડેલ હાઉસીએ ભારતમાં કયા કયા સુધારા કર્યા છે તો ડેલ હાઉસીએ કરેલા સુધારામાં આપણે જોઈએ કે ભાઈ 1853માં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરાવી પછી મુંબઈથી થાણા સર્વપ્રથમ રેલવેના 1853માં શરૂ કરી પછી એને અંગ્રેજી શિક્ષણ દાખલ કર્યું અને તાર વ્યવહાર શરૂ કરાવ્યો એણે 1857માં પ્રથમ 3 યુનિવર્સિટીની સ્થાપના કરી મુંબઈ ચેન્નઈ કલકત્તા તો આ બધા સુધારા હતા પ્લસ એણે ભારતમાં ચાલતા કુરિવાજો કે જેમ કે બાળ લગ્ન અને વિધવા પુનઃ લગ્ન ધારો પસંદ કર્યો કે ભાઈ બાળ લગ્ન પર પ્રતિબંધ મૂક્યો અને વિધવા પુનઃ ધારો પસાર
તમે ઘણા બધા